હેલો બચ્ચા પાલડી તો નજર નાખો નેક્સ્ટ એમસીક્યુ માં શું કીધું છે સરસ મજાનો બેટા શું એમસીક્યુ છે અલગ કરેલા આર ત્રિજ્યાના વાહક ગોળાનું કોઈ બેટા વાહક ગોળો છે જેની રેડિયસ છે સરસ મજાની કેપિટલ આર તો આર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ સાના પ્રમાણમાં હશે બેટા કેપેસિટન્સ નું સૂત્ર શું છે q બરાબર cv ચૂકાય નહીં ભૂલો ભલે બીજું બધું q બરાબર cv ભૂલશો નહીં આના ઉપરથી c કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ q બાય v યાદ આવે હવે ગોળા માટે v કેટલું છે બેટા સ્થિતિમાન ગોળા માટે કેટલું હોય છે તો કે સર એ તો અમને બધાને યાદ છે k q / r ભૂલો ભલે બીજું બધું k q / r અહીંયા ભૂલસા જો v બરાબર k q / r એને પ્રેમથી અહીંયા મૂકશું તો અહીંયા આપણે લખી શકવાના છે q જેસે થે v ને બદલે k q એના છેદમાં r પ્રેમથી બેટા જે બટકે છે એ શું બટકે છે q q બટકે છે તો કેપેસિટન્સ નો જવાબ શું આવી ગયો છે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ r / k r / k k તો બેટા અચળાંક છે તો કેપેસિટન્સ ચલે છે r r ના બેટા કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં હવે યાદ કરો બેટા બીજું પણ એક સૂત્ર તમને સાથે સાથે કરાવી દઉં છું બેટા c બરાબર આવી ગયું છે આપણી પાસે r / k હવે બેટા k એટલે કે 1/4 pi epsilon 0 થાય છે તો k એટલે 1/4 pi epsilon 0 તમે જેવું લખશો તો 1/4 pi epsilon 0 છેદનો છેદ જશે બેટા અંશમાં તો એને હું અંશમાં લખી નાખું 4 pi epsilon 0 આ સૂત્ર પણ યાદ રાખજો કેપેસિટન્સ ગોળાનું કેપેસિટન્સ 4 pi epsilon 0 r એક વખત બેટા ગુજકેટમાં પૂછાયેલું હતું પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું ખાલી બસ આ સૂત્ર બીજું કાઈ ડિટેલ નતું 4 pi epsilon 0 r r ની કિંમત મૂકો જવાબ આવી જશે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે 6400 કિલોમીટર રેડી ચલો બેટા થેન્ક યુ બચ્ચા પાલડી